વાત કરી દઉં, હવે મને મને કીધું છે રામજાજી વાંધો ને તમે સમય લેજો, પણ અકબરની કચેરીમાં નવ રત્ન હતા અને એમાં મારે આજે એક વાર્તાકાર આપણે હિંમતગીરી બાપુ જ કહેતા હતા ને, એ હિંમતરામ બાપુ કહેતા હતા કે બચુભાઈ ગઢવી વઢવાણ વાળા એનું સ્મરણ પણ મારે થઈ જાય. આ હું તમને પ્રસંગ કહો એમાં સાહેબ કેટલી રુજુતા અને કેટલી કરુણા જોઈજો સાહેબ. અકબરની કચેરીમાં નવ રત્ન હતા, એમાં પૃથ્વીરાજ રાઠોડ પણ હતા ભિખારને સાહેબ, અને લીલાદે એને ઘરેથી, અને જોધાબાઈ અકબરના ઘરમાં હતા સાહેબ. અને જોધાબાઈને એકવાર એમ થયું કે હું મારી બહેનને બિકાનેર મળવા જાઉં, અને મળવા જાય છે સાંભળજો સાહેબ, એ મળવા જાય, કેવડાવ્યું કે તમારા મોટા બેન મળવા આવે છે શહેનશાહ અકબર, એને ત્યાંથી જોધાબાઈ આવે છે, હિંદવાની બેગમ આવે છે. લેલાંદે કે કાંઈ વાંધો નહીં, ભલે આવે, આવવા દો. બે હગી બેનો સાહેબ એક જ માના પેટમાંથી જન્મેલી, પણ જોઈજો તફાવત. સીમાડે આખો રસાલો આવ્યો અને કેવડાવ્યું કે તમારા બેન આવ્યા છે જોધાબાઈ મળવા. તો લેલાંદે સમાચાર મોકલ્યા, સાંભળજો, મારા મોટા બેન ને કહી દો ઈ ઘીરે નથી ને, એટલે હું આવતીકાલે તમને મળવા આવીશ. ઈ એટલે પૃથ્વીરાજ રાઠોડ પોતાનો પતિ, તો અકબરની કચેરીમાં નવરત્ન માહીનું રત્ન છે, છ છ મહિના નોકરી જવું પડતું સિભાઈ. અને રૂવાડા ઉભા થઈ ગયા જોધાબાઈ ને, સમ 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 બેઠા થઈ ગયા, આ તારું અભિમાન અને પછી મને મળવા આવ્યું હે. અને બીજે દીજે મળવા જાય છે, અને જ્યાં તંબુ તાણ્યા હતા ત્યાંથી જોધાબાઈ હળી કાઢી મળવામાં, ત્યાં લેલાદેના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, જોધાબેન ન્યાન્યા ઉભા રહેજો, હવે આપણે બથમાં લઈને આપણે મળી ન શકીએ, કારણ કે તારા કાપડામાં પીરનો પંજો છે અને મારા કાપડામાં માતાજીનું ત્રિશુળ છે. તમને અકબરની સાહેબી વાલી લાગી છે મોટા બેન, મને મારી ગરીબાઈનું ગૌરવ છે, મારી જોગ માયા મારા કાપડામાં છે, હું તમને મળી નહીં શકું. અને રૂવાળા ઉભા થઈ ગયા એટલું નહીં, પણ આ અભિમાન ઉતારું નહીં, હું જોધાબાઈ ની રસાલો આખો દિલી વયો ગયો. જોધાબાઈ અકબર ને બોલાવીને કીધું કે બિકાનેર જયારે જાય પૃથ્વીરાજ રાઠોડ પિથલ ઉમતો હુલામનું નામ હતું, તો એને કહેજો કે એકલા છ મહિના પછી આવે ને મારી બેન ને હારે લઈને આવે, હું જાઉં, એનું અભિમાન કેવું હે. અને પિથલ જયારે રજા લેવા ગયા ત્યારે અકબરે કીધું કે હવે પાછા છ મહિના પછી આવો, તારે એકલા નહીં આવતા, તમે આખો રસાલો લઈને આવજો, લેલાદેવી લેલાદેને પણ તેડતા આવજો, કાંઈ વાંધો નહીં. બિકાનેર આવી અને એટલું કીધું, આ લેલાદે કાંઈ નવા જૂની થઈ છે? તો હા, મારા મોટા બેન મળવા આવ્યા હતા. ઓ, શું પછી થયું કે હું મળી નથી? તો કે એનું પરિણામ આવી ચૂક્યું. કે શું પરિણામ આવ્યું? કે છ મહિના પછી તમારે મારી હારે દિલ્હી આવવાનું છે. અને લેલાદી જોગમાયાની ભક્તિ કરનારી રાજપૂતાળીનો કરંટ જોઈજો સાહેબ, તાકાત જોઈજો, કે પૃથ્વીરાજ આને આમંત્રણ કહેવાય, આને પરિણામ ન કહેવાય. છ મહિના પછી મારે દિલ્હી આવવાનું આમંત્રણ કહેવાય, આને પરિણામ ન કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે અકબરની કચેરીમાં દિલ્હી આવું કે પેટ કટાર નાખીને આંતરડા બહાર કાઢ નાખવા, એ મારા હાથની વાત છે. તમે ચિંતા કેમ કરો છો? આને આમંત્રણ કહેવાય, અને પરિણામ ન કહેવાય. પરિણામ મારા હાથમાં છે લેલા દેખી. અને એક દી, બે દી, પાંચ દી, મહિનો, બે મહિના, લમણે આઠ દિન બિકાનેર પૃથ્વીરાજ બેઠા ત્યારે લેલાદે એટલું કહે છે, આમ નામ બેઠા રહેશો તમે હે, તો શું કરું દેવી, હું શું કરું? જાઓ ને કોક શક્તિનો આશરો લ્યો ને, કોક જોગમાં એને શરણે જાઓ ને, કોક ભગવતી વારે ચડશી આપણે. પણ ક્યાં જાઉં? ક્યાંક તો જાઓ, મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે, મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે કે ક્યાંક ભેલિયા વાલી મળી જશે. અને સાહેબ ઘોડે ચડી ઉપડ્યો, થતા 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 ક્યાંય એવું તેજ દેખાય નહીં, એવું તત્વ દેખાય નહીં. ગરબી ગુજરાતની ધરતી આવી, માલધારીને પૂછ્યું ક્યાંય માતાજી છે? અને માલધારી આમ જોઈને કીધું, કોણ? કે બિકાનેરથી આવું પૃથ્વીરાજ મારું પિથલ મારું નામ છે એમ. તો કે હા ઠાકોર, એ જાદુના ખેલ નથી કે તમને જ્યાં ત્યાં મળી જાય, પણ તપાસ કરો, રાફડા સુના ન હોય ક્યાંક મણીધર હશે એમ. રાફડા સુના ન હોય ક્યાંક મણીધર હશે. અને આવ્યા ઝાલાવાડની ધરતીમાં, અને હળવદની પાસે ચલાડવાના પાદરમાંથી નીકળું પિથલને સાહેબ. અને આ રાજલની 11 વર્ષની ઉંમર સાહેબ, માથે બેલીઓ ઓઢી પારુડા પાવા આવ્યા છે. પારુડા કે છે, હાથમાં બડીકો છે, માથે બેલીઓ ઓઢ્યો છે,
અને ખોરલાના ડાબથી પારુડા ભડકાને હાથમાં જે બડીકો હતો એ ઊંચો કરીને આય રાજલે એટલું બોલાય ખાબ 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 હું નીકળ્યો છો ખબર નથી મારા પારુડા પાણી પીએ છે બડીયો ઊંચો થયો ને આંખની ચમક બદલી એમાં પૃથ્વીરાજને એમ થયું કે આય કંઈક તત્વ છે અહીંયા શક્તિનો પૂંજ છે લાકડી પડે એમ પગમાં પડી ગયા છે લાકડી પડે એમ પડવાનું કારણ લાકડીને ઊભી કરવી પડે શરણાગતિ એવી હોવી જોઈએ કે શિષ્યને ગુરુએ ઊભો કરવો જોઈએ એમ શરણાગતિ લેવી જોઈએ લાકડી પડે એમ પડી ઓ માં જઈ કરુણા તમે માં મને ખબર નથી તમારા પારુડા પાણી પીશ નહીતર હું ઘોડું એટલું ઝડપી ન હાકું આ એ કરુણાની મૂર્તિ સાહેબ એ બડીયો ઊંચો થયો એ સુરવીતા હકેલી લીધી બીજી આંખમાંથી કરુણા વેતી કરી સાહેબ પૃથ્વીરાજ અહીં મારો નેહડો છે હાલ બાપ છાયું પીને જાય હાલ મારો નેહડે આવ પણ માં મારે ઉતાવળ છે ઉતાવળ ગમે એટલી હોય તો હાલ ને મારે નેહડે આવ બાપ પણ માં મારે કામ છે કે કામ ક્યાંનું છે શું કામ છે પણ માં છે દિલ્હીનું કામ છે એમ પૃથ્વીરાજ અમે 900,000 લોબળિયારું ભેલિયા ખંભે લઈ એટલે 900,000 નોરતામાંથી રાહડા લેવા નીકળીએ તારે એક પગ ખેબર ઘાટ ઉપર હોય બીજો હિમાલયના ખોપરા ઉપર હોય એમાં તારું દિલ્હી તો આવી જાય કે ન આવી જાય હે કે એમાં દિલ્હી તારું આવી જાય કે ન આવી જાય તો કે આવી જાય માં આવી જાય તો હાલ કીરે હાલ કીરે જમાડ્યો સાહેબ મીઠડા લીધા અને આ રાજલને 11 વર્ષનું ઉંમર એટલું બોલ્યા પિથલ દિલ્હી નહીં પણ દુનિયાના કોઈ પણ ઉપર પડ ઉપર જા અને ત્રણે હાથ પાડીને ત્રીજે હાથે ફૂગી ન જાઉં તો ઉદાની રાજલ ન કહેવાઉં બસ હે ત્રણે હાથ પાડજે બહુ સાચી વાત છે સાહેબો આ તો ભજન ભૂમિ છે આ સંતનો સાનિધ્ય છે હું મારો અનુભવ કહું ને તો મેં દેશ પરદેશના અનુભવ કર્યા છે જ્યારે મને સાહિત્યમાં સ્ટેજ ઉપર મારો જીવ મૂંઝાણો મને આમ અહક ઉપડી ગયા ત્યારે મેં પીઠળને યાદ કરીને આવીને ઊભી રહીએ સાહેબ હો સાહેબ આવ્યા વિના રહે જ નહીં તમારી કોઈ પણ કુળદેવી આવીને ઊભી રહીએ હે એ આવીને આવી તમને હુજવા માટે હું આવી ગઈ ઊભી થઈ આવી ફૂગી ગઈ એમ ત્રણ હાથે આવી જશું હો ત્રણ હાથ પાડજે અને પાછા વળ્યા લેરાદેને કીધું એક શક્તિનો આશરો મળ્યો છે પણ ઉંમર નાની છે કાંઈ વાંધો નહીં ઠાકોર નહોતી કહેતી કે કોક મળી જાય મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે સાહેબ આ ધૂપેલિયા હો સાહેબ અમારી ચારણી દીકરી ધૂપ કરે ને હે કે નવે ખાંડ ના મને જાલી બજું પીઠળ ભજાલી રે નવે ખાંડ ના મને જાલી અહિરણી એક યાનાલી અને મેઘાસુર પ્રગટો થાલી અહિરણી એક યાનાલી અને મેઘાસુર પ્રગટો માલી દાચું કાત કુપાતાલે કોપ ભલાલી નવે ખંડ નામ ને જાણી મને કીધું તું તમને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે કાંઈ વાંધો નહીં એમાં સાહેબ 6 મહિનાનો વાયદો પૂરો થયો અગાસી ઉપર જઈ આંતરડા પાઘડી નાખીને છરાડવા સામુ મોઢું રાખીને હાથ મીંડો પાડવા પીઠલ સાહેબ આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની એક નહીં બે નહીં પાંચ નહીં 25 ની હો હાથ પાડ્યા કાંઈ કલાનું નહીં નિરાશે ની પાછા આવીને કીધું લેલા દે ઉંમર નાની હતી એટલે ભૂલી ગયા લાગે છે આટલું જ્યાં બોલ્યા પીઠલ તા રમજોડ જાંદર ને તેજનો પૂંજ ઉતર્યો સાહેબ રૂપ રૂપ નો અંબાર ઉતર્યો બચુભાઈ અદભુત વર્ણન કરતા સાહેબ અને પીઠલ ઓ આ આવી ગયા લ્યો હા માં આ મારી રાજલ આવી ગઈ અવિશ્વાસ આવી ગયો તો કે હા માં ત્રણ હાથનું તે કીધું તું ને મેં તો હો હાથ પાડ્યા માં તું ન આવી તો પછી અવિશ્વાસ આવી જાય ને તારા હાથ હું સાંભળી દીધી પણ હું ભેંસ દોવા બેઠી હા સાહેબ જગદંબાબુ વીએસ ગઢવી વસંતભાઈ ગઢવી બોલ્યા હતા કે સરદારની સીમોઈ બાકરને મારવાના પ્લાન ન કરે તો મયારું કરતી આવે ને ઉલારતી આવે ખબર ન પડે સાહેબ કોઈ શક્તિની તાકાત છે ભેંસ દોવા બેઠી હતી તારા હાથ હું સાંભળતી હતી મેં મારી ભોજાઈને કીધું કે ભાભી ભેંસ દોઈ લ્યો મને
બેહ દોલ્યો મને મારો દીકરો હાથ પાડે છે કે પણ કે હું દીકરો થવરાઉં બેટરો તો કે પણ ભલે તારો દીકરો ના ખેંચો મને મારો દીકરો હાથ પાડે મારે મોડું થાય છે મને એમાં મોડું થયું લેલાનું રૂપ લઈ અકબરે મોકલેલી પાલખીમાં આય રાજલ બેઠેલા છે સાહેબ લેલાદેનો રૂપ લઈ અને દિલ્હી ગઈ પાલખી અને પાલખી દિલ્હીના પાદરમાં આવી તા સિંહણનું રૂપ લીધું સાહેબ આ સિંહણનું રૂપ લીધું અને પાલખી ઉપાડનારા મૂકીને વયા ગયા અકબરને કીધું દોડો અહીં બચાય એમ નથી ને અકબર મોઢામાં પગરખું લઈ અને રાજલના પગમાં પડીને કીધું માં હું આમાં નિર્દોષ છું મને ખબર નથી આ કંઈક જોધાબાઈની રમત છે જે કાંઈ હોય તારું રૂપ સમાવી દે આજ પણ દિલ્હીને ત્રીજે દરવાજે આ રાજલનું થાનક છે સાહેબ આ શક્તિ આ ભેલિયાવાળી આ ઉગમણા ઓરડાવાળી છે એટલે અમારા માતાજી સોનબાઈમાં ગાતા કે હેમાલે ન જાવું હયું હેમા હરિના ભજન માટે હેમાલે ન જા જાવું મારું હૈયું હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાલે ન જાવું પણ પૂજ્ય બાપુને હારે અમે જ્યાં જમવા ગયા ત્યાં હું કહેતો હતો કે બાપુ આ શ્રદ્ધા ભક્તિ જે છે ને અને એમાં આ ભાવનગર છે સાહેબ હું ઘણી વાર દેશમાં પરદેશમાં બધે બોલ્યો છું કે મને નવાબ પણ રાજા છે જામ સાહેબ પણ રાજા છે કચ્છના રાવ પણ રાજા છે પણ મને ભાવેણા માટે પક્ષપાત છે સાહેબ ભાવનગર ભાવનગર છે એનું કારણ તમને કહો આ ભાવનગર એક જ રાજમાં એક એવો નિયમ હતો રાજા સાહેબમાં કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે અને રાજથી ચોર પકડાય નહીં તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ આ એક જ ભાવનગરમાં હતો સાહેબ અને દેવતાએ પુરુષ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાહેબ શું એની વાત થાય હમણાં જ એનો ઉત્સવ ગયો થોડા સમય પહેલા જ ભાવનગરમાં એક કાર્યક્રમ હતો પણ મારે એના બે પ્રસંગો આપને સામે કહેવા છે પછી હું આગળ ઉપર જે કાંઈ બોલવાનો છું તો બોલવાનો છું પણ આ વાત રાજા સાહેબમાં હતી પ્રજાના ઘરમાં ચોરી થાય અને રાત ચોર પકડી દે રાજા સાહેબમાં પણ દેશ આઝાદ થઈ ગયો 1955-54 મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા સાહેબ એ વખતે આ ટાણાના ખેડૂના બળદ કોક ચોરી ગયું સાહેબ બળદ કોક ચોરી ગયું એટલે એ ખેડૂને એમ કે આપણું કોઈ લઈ જાય તો આપણે બાપુને કહેવાનું હોય એને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો રજવાડા ખતમ થઈ ગયા હવે અટાણે ઘણાને ખબર નથી તો તેદી તો ક્યાંથી હોય બિચારાને અને ટાણાથી ઉપડ્યો આવ્યો ભાવનગર બાપુને મળું તો બાપુને મદ્રાસ છે મદ્રાસ ગયો ઠેઠ અને મુલાકાત માગી અને મદ્રાસ ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજી એમ લખે છે ભાવનગર ઇતિહાસમાં કે હામાં આવેલા ખેડૂને લેવા માટે પ્રજા પ્રેમ તો જુઓ સાહેબ એનો મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજા વત્સલ રાજા હતા સાહેબ જામનગર જામ સાહેબ બાપુ અહીં મહેમાન થઈને આવ્યા ને તો બે ફરવા નીકળ્યા બહુ ઓછા નીકળે બાપુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ બજારમાં નીકળ્યા તો બેનું દીકરીઓ બહાર નીકળી અને દર્શન સુરત નારાયણના કરે એમ કૃષ્ણકુમારસિંહજીના દર્શન કરતા હતા ત્યારે જામ સાહેબે એટલું બોલ્યા હતા કે તમે પ્રજા વત્સલ તરીકે પ્રખ્યાત છો નામ સાંભળ્યું પણ તમે આટલી પ્રજા તમને પૂજે છે એ જોઈને તો મને એમ થાય કે ધન્ય છે તમારા જન્મને સાહેબ આ જામ સાહેબના શબ્દો છે ખેડૂને લેવા ગયો બિહાડીને પૂછ્યું જાત્રા કરવા આવ્યા છો મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે એ ફાટલ તૂટલ લુગડા મેલા ઘેલા ને એ ગાટાણાનો ખેડૂ માણા વિચારતો કરો કે ના બાપુ જાત્રા કરવાની તમારી પાસે જ અહીંયા આવ્યો છું તમારે કરને માએ અહીંયા મારી પાસે ખાસ એવું શું કામ પડ્યું મારા બળદ કોક ચોરી ગયું એક બળદ લઈ ગયું બાપુ મારા કોક અને અમને તો શું છે અમારો કોક લઈ જાય તો તમને કેવું બીજ કે જબુ કે મોતી ફરોઈ લે તો ફરોઈ લે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી મોતીડું ફરોઈ લીધું કે આને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો છે રજવાડા ખતમ થઈ ગયા છે આને ખબર નથી સાહેબ હવે આને ખુલાસો ન કરાય હા બળદ લઈ ગયું તો કા કઈ લઈ ગયા
કે બપોર ભાત આવ્યો મારે ઘરે થી ભાત લઈને આવ્યા, જાળને છાઈ હું જમ્યો, જમીન હૂતો ને ઉઠ્યો તો બળદ નતા. એમ કૃષ્ણકુમારસિંહજી કે હૂતો તો લઈ ગયા તો હા હા અમે જાગતા હતા ને બધું લઈ ગયા, પણ તું આ સુધી આવ્યો છો તો 5,000 રૂપિયા લઈ જા સાહેબ, 5,000 રૂપિયા. કલ્પના તો કરો. એટલે હું બાપુને એમ કહેતો હતો કે આ દેશની સંસ્કૃતિ આંસુની સંસ્કૃતિ છે સાહેબ, ભીના હૃદય ભીના ન થાય ને ત્યાં સુધી એમાં કાંઈ ઉતરે ની વાતે ન ઉતરે ને ભક્તિ ન ઉતરે. ધરતીમાં વાવવું હોય તો ધરતીને ભીની કરવી પડે, એમ કંઈક પણ સંસ્કારના સિંચન કરવા હોય તો એનું હૃદય ભીનું કરવું પડે સાહેબ, ત્યાં સુધી વધે નહીં. આપણા દેશની સંસ્કૃતિ એવી છે. જો હું એ વાત કરતો હતો કે સુખ તમે વેચવા જાઓ તો હમાવારો લેવું હોય તો લે, નકર નો લઈ લ્યો, મને લોટરી ટિકિટ લાગે ને હું પ્રવીણસિંહ બાપુને કહું કે બાપુ આ લ્યો આ 5 લાખ હું તમને દઉં, એ ના પાડી શકે, નથી જોતા બાપા મારે, તમારા મારે કંઈ પૈસા તમારે જોતા નથી. ગરીબ માણસને કહો તો ના પાડો, અપવાદ હોય કોઈ જુદી વાત છે, બાકી ન લઈએ. પણ દુઃખ તો ઘીરે લેવા આવે છે, હે દુઃખ તો ઘીરે લેવા આવે, એનો દાખલો પણ ભાવનગર મહારાજનો છે. ડુંગરાળની માલિપા જોગીદાસ ખુમાણ ઓટા ઉપર બેઠા છે સાહેબ. આમાં કોના વખાણ કરવા, જોગીદાસ ખુમાણના બારવટાના વખાણ કરવા કે ભાવનગર મહારાજાની ઉદારતાના વખાણ કરવા સાહેબ, કોના વખાણ કરવા? આજ પણ અમેરિકા લંડનની માલિપા અમને ઓસ્ટ્રેલિયામાં એમ કે છે કે જોગીદાસ ઘુમાણની વાર્તા સાંભળવી છે, કૃષ્ણકુમાર સિંહજીની વાત સાંભળવી છે સાહેબ. કેવું આ સોનો છે, આને કોઈથી કાટ ન લાગે, આ ગંગાજળ છે, આમાંથી કોઈ દુર્ગંધ ન આવે સાહેબ. અને આ નવા યુવાનોને કહેવું જોઈએ કે બાપ આવી વાતો સાંભળજો, તમારા જીવનને તમે ભીના રાખશો ને તો કોકદીક સંસ્કાર ઉગી નીકળશે તમારા હૃદયની માલિપા. અને માણસે આવીને એટલું કીધું, જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજ, હો ઊભો થઈ ગયો બારવટીયો સાહેબ, ડુંગરામાં રખડતો કરીને કો ભાવનગર મહારાજ આવી, અને છતાંય કુંવર ગુજરી ગયા છે. આવ્યો આંબળી જોગીદાસ ખુમાણની આંબળી સાવર અને કુંડલા આદો ખુમાણ. આદા ખુમાણની એક વાત કરું વચ્ચે સાહેબ, તખતદાન રોહડિયા દાન અલગારી કહેતા હતા, એનું નામ લઈને તમને દોહરાવું છું કે આદા ખુમાણ કેવા, જોગીદાસ ખુમાણનો બાપ કેવો સાહેબ. નિમી 11 હતી ને ત્યારે ગામના જુવાનો નીમ લેવા બાપુ ની આવ્યા કે બાપુ આજ નીમ લેવા, લ્યો બાપા તમે જુવાન માણા તમારે જે નીમ લેવા એ લ્યો, પણ કે તમે લ્યો તો અમે લઈ, તો બાપા હું ન લઈ શકું, હું હવે વ્રત થઈ ગયો, મારાથી નીમ પલાય નહીં. જુવાનો જીદે ચડ્યા સાહેબ. આદા ખુમાણે કીધું, બાપુ તમે લ્યો પછી તમારા નામ લેવા છે, તો પણ બાપા મારાથી લેવાય નહીં, લઉં તો પલાય નહીં, નહીં તમારે લેવું પડશે, પછી અમે લઈશું. અને પછી આદા ખુમાણે શું કીધું ખબર, તમે 2-4 જણા લ્યો તો ખરા, પછી મને હિંમત આવશે તો લે, હું એ એક નીમ લઈશ. એક જુવાન ઉભા થયો, 4.5 મહિના હું કીડિયારું પૂરીશ. બીજો જુવાન ઉભો થયો, 4.5 મહિના ગાયું ને નીર નાખી. ત્રીજો જુવાન ઉભો થયો, 4.5 મહિના હું કીડિયારું પૂરીશ, કૂતરાને રોટલા નાખીશ. અને પછી આદો ખુમાણ ઉભા થયા છે. હુરજ નારાયણ સામે હાથ જોડીને આદો ખુમાણ કે, હે હુરજ, મારો બાપ કેવા, ઈષ્ટદેવ કેવા, તારે સામે એક નીમ લઉં છું, મારું પાળજે હો બાપ. અને જુવાનો હવે લ્યો હું નીમ લઉં છું. 4.5 મહિના હવારમાં ઉઠી અને દાંતણ કરું, અને દાંતણના ચીરિયા કરીને ઘા કરું, અને ચતા પડે તો જીવું, બઠા પડે તેથી મરી જાઉં સાહેબ. અને એ હાદા ખુમાણ, જોગીદાસ ખુમાણનો બાપ, 4.5 મહિના સુધી એના દાંતણના ચીરિયા ચતા જ પીડાતા હુરજે લાજ રાખી હતી, એનો દીકરો સાહેબ જોગીદાસ ખુમાણ. આવીને એટલું બોલ્યો, બાપુ એક માઠા હમાસર મળ્યા છે. શું મળ્યું? કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજને. શું સાહેબ એ કરુણા છે, શું વાતું છે આટલાને, આ વાતું કરવામાં જો અહીંયા ભરાઈ જતા હોય તો એને તો નશો કેવો હશે, જોગીદાસ ખુમાણને ભાવનગર મહારાજને કેવા નશા હશે. કે શું માઠા માતા, કુંવર ગુજરી ગયા, કે તો હું જે ખરખરે જઈ આવું તો બાપુ. અરે જોગીદાસ જવાય, તને પકડવા ચોકિયું મુખાઈ ગઈ છે, હે નો જવાય બાપ, કે જાઉં, મારે જાવું પડે બાપુ, મારે જાવું પડે એમ, અને મારે જાવું છે બાપુ, તમે ના પાડશો, પણ તમારી રજા લઈને ન જાઉં તો હું નગુણો કહેવાઉં, એટલે હું તમારી રજા લેવા માટે આવ્યો. આ તો જોગીદાસ ખુમાણનો બાપ હતો સાહેબ, આદો ખુમાણ કે જા બેટા, બેટો બાપ તણે જો ચીલે ચાલે, નહીં તો જનની કામ જણે, એ વરવું લાગે વેરડા, જા બાપ.
અને ઉપડ્યો સાહેબ. છુપાતા છુપાતા ટૂંકમાં ભાવનગરના પાદર સુધી પહોંચી ગયો. ખરેખરે જે ગામડામાંથી માણસો આવતા હતા, એ ટોળા અને ટોળા આવે એમાં એક ટોળામાં એવો ફાલ્યું ઓઢીને ગોઠવાઈ ગયો, દરબારગઢ સુધી પૂગી ગયો સાહેબ માણસ. અને જે રોતા રોતા માણસો આવે ને માણસો છાના રાખતા હતા, પણ જોગીદાસ ખુમાર જે ટોળામાં આવ્યો ને એ આવીને બેઠો એટલે ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા સાહેબ. આ ઉભા થઈ ગયા માણસો જોઈ જાય કે આજ બાપુ કેમ ઉભા છે, અને કોણ કિંમતી માણા એવું આવ્યું છે કે પોતાને ઉભું થવું પડ્યું. ઉભા તો થયા સાહેબ, ધીરે 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 ડગલા માંડતા 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 બધા એને માથે હાથ મૂકતા મૂકતા, બાપા છાનારીઓ જોગીદાસ ખુમારનો વારો આવ્યો ને તે મહારાજ એટલું બોલ્યા, જોગીદાસ છાનો રે બાપ, કુંવરની આયુષ્ય જેટલી છે, છાનો રે બાપ. અને આમ ફાળ્યું ઊંચું કરીને એટલું કીધું કે બાપુ ઓળખી ગયા કે ઓળખી જાઉં ને, 500 પડકારામાં તારા પડકારાને પારખી હકતો હોઉં તો તારા રુદનને ન ઓળખી શકું, તારા વિલાપને તારા આંસુને ન ઓળખી શકું, પણ તારો વાળ વાંકો નહીં થાય ખબરદાર હો દરીશમાં, કે ડરું એવો હોઉં તો બાપુ હું અહીંયા આવત જ નહીં છે. અને આમ જા ખબરદાર જો જોગીદાસ ખુમારને કોઈ આંગળી ચીંધી છે તો. અને આમ નીકળ્યો, પણ સાહેબ મેઘાણી એમ લખે છે કે ભાવનગરની બેનું દીકરીયું સુરતના દર્શન કરવા નીકળે, જોગીદાસ ખુમારના દર્શન કરવા નીકળ્યું હતું સાહેબ, કે બારવટ્યો જો આયલો જાય. જોગીદાસ ખુમારને સ્ત્રીઓને સામે જીવો ત્યાં સુધી જોયું જ નહોતું સાહેબ, જોયું જ નહોતું, એ તો બનેલી હકીકત. પણ હું તમને 12-13 વર્ષ પહેલા અમે ઉમરાળી ભવાયા જોવા ગયા ને સાહેબ, એક બે પોલીસ ઓફિસર હતા નામે બધાય, એમાં ભવાયો જે જોગીદાસ ખુમાર થઈને આવ્યો હતો ને, એને હવારો હવાર બેનો બેઠી તેની સામે નજર જ નથી કરી સાહેબ, એક 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 એનો વેહ ભજવનાર જો નજર ન કરતો હોય તો ખુદ તો કેવો હશે સાહેબ. પણ હવે એક વાત કહી દઉં સાહેબ, શું ખાનદાની છે